આપણી જાત માટે તપાસ કરવાની કે ક્યાં આપણે ચૂકીએ છીએ, ક્યાં આપણું, કારણ મને જે દેખાતું હોય, મને જે સમજાતું હોય, મારો જે અનુભવ હોય એમાં દખલ થયા વગર રહી શકે જ નહીં. સાસુઓમાં થઈ જ જતી હોય છે ને, બહેન તો આમ ના કરીશ, હં આપણા ઘરમાં રિવાજ છે આવું જ કરાય. બોલો, હવે એ પકડ્યું, સાસુએ મત કર્યો એટલે પછી વહુના મગજમાં ચાલુ થાય, પોતાની પાસમાં આખો ધાર્યું જ કરે છે, એના જ ચલણ ચલાવવા છે, અમારું તો સાંભળતા જ નથી. નાની નાની વાતમાં આમ ના કરીશ આમ કર, આમ ના કરીશ આમ કર, મારે છોકરા પાછળ પડે, તું બેટા આમ ના કરીશ આમ કર, આમ ના કરીશ આમ કર. હવે પોતાના મતે સામાને ચલાવો ને, એ વિતરાગોની વિરોધની વાત છે. હા, આપણે ઇન્ફોર્મેશન આપો, સમજણ આપો, હિતાહિતનું ભાન કરાવો, પછી ડિસિઝન એને લેવા દો. પણ આ મને જે દેખાય સત્ય, પછી એ પ્રમાણે બધાને ચલાવવા જવું મુશ્કેલી પડે. પૂછવું જોઈએ કે તમને આ બરોબર લાગે છે, મારી ઈચ્છા ખરી આવું કરીએ તો સારું, બધાનો શું વ્યૂ પોઈન્ટ આવે છે, ચર્ચા વિચારણા કરો, બેસ્ટ સોલ્યુશન આવશે. નહીં વહુએ તો આમ જ રહેવું જોઈએ, આમ જ કામ કરવું જોઈએ, ઘરમાં આમ ટીવી ના જોવાય, બહાર ગમે ત્યારે ના જવાય, પૂછ્યા વગર ના કરાય, કેટલા સાસુપણાનો મત હોય છે. અને પછી કચકચ ચાલ્યા જ કરતી હોય, મોઢે ના બોલે, સપ્રેસ થયા કરે, પછી 5 વર્ષે 10 વર્ષે ફટાકડા ફૂટે ને શું થયું, બહુ ડિપ્રેશનમાં ગઈ સાસુ, કચકચની ખબર જ ના પડે કેમ આ બધું ડિપ્રેશન થવાનું અથવા જુદા પડવાનું કારણ જ અહીંથી છે. આપણો મત પ્રમાણે બધાને ચલાવવા જઈએ છે અને એ જ દુઃખનું કારણ બને છે. પછી દુઃખમાંથી જુદો પડી જાય, છૂટા પડી જાય, વેર બંધ થઈ જાય. એટલે આપણે કહીને કે બધાને કેમ સુખ થાય, બધાને શાંતિ કેવી રીતે થાય, બધાને આનંદ કેવી રીતે થાય, તમારો વ્યૂ પોઈન્ટ શું છે, મારો વ્યૂ પોઈન્ટ શું છે, એડજસ્ટમેન્ટ લો તો સોલ્યુશન આવે અને શાંતિથી જીવન જાય. અને કાંઈ બાંધીને જોડે લઈ જવાનું નથી, હું સાચો છું એનો આનંદ ટકવાનો કેટલો. અને આ કંઈ કાયમના સત્ય છે બધા, એટલે ત્યાં એડજસ્ટમેન્ટ લેવાનું છે. દરેક કામની નિરૂમાની રીત જુદી હતી, મારી રીત જુદી બની જાય છે. જ્ઞાનમાં ફેર ના હોય પણ રીત બદલી જાય. એટલે શું એ ખોટાના અમે સાચા ને હું સાચો ખોટો નિરૂમા સાચા, તો કે ના એ રીત તો ફેરફાર થાય જ. કારણ કે બધાય તીર્થંકરોની રીતમાં ફેર પડતો હતો, જ્ઞાન પ્રકાશમાં કોઈ ફેર નહીં. વાત કરવાની ઢબ જુદી, રીત જુદી, રિવાજ જુદા, બધા એ રિલેટિવ, બધું રિલેટિવ છે. રિલેટિવ બધું ફેરફારવાળું હોય એને જ પકડ્યું, મત પકડ્યો એટલે પછી મતભેદ પડે, પછી મતાગ્રહ ઊભા થાય, આગ્રહ, પછી ટુકડા પડી જાય, તડ પડે પછી ટુકડા પડે, પછી સંધાય જ નહીં ક્યારે. જો ને વર્ષોથી આ અમારો જ્ઞાતિ ને તમારી જ્ઞાતિ ને અમારો ધર્મ ને તમારો ધર્મ ને એ કેટલા વેર ઝેર ચાલ્યા જ કરે છે. એટલે જેણે શાંતિ જોઈતી હોય એણે એડજસ્ટમેન્ટ લેવા પડશે, પોતાનો મત છોડી જો આત્મામાં આવશું ને તો જ આ સંસારના બધા મત મતાંતરમાંથી છૂટી અને તમામ દુઃખોથી મુક્તિ પામી શકાય. અને જ્યારે શુદ્ધાત્મા પદમાં આવે છે ને ત્યારે રિલેટિવ મતને છોડતા વાર જ નથી લાગતી. સમજાય કે ભાઈ આ એના વ્યૂ પોઈન્ટથી આ સાચું છે, મારા વ્યૂ પોઈન્ટથી આ સાચું છે, અને બેઉનું રિલેટિવ સત્ય છે, વાસ્તવિકતામાં જુદું જ છે. અને વ્યવસ્થિતના ચલાવ્યા ચાલવાના છે, કોઈ પોતાનું ધાર્યું કરી શકતા નથી. એટલે પછી મત છૂટતા જાય છે, ભેદ મટતા જાય છે, દુરાગ્રહ આગ્રહ મતાગ્રહ બધું તૂટતું જાય. ધર્મમાંય તૂટે ને ઘરમાંય તૂટે ને, અરે જાતમાંય મતભેદ હોય છે ને. આપણું આજનું જ્ઞાન કહેશે બ્રહ્મચર્ય પાળવું છે, પાછલું મન કહેશે વિષયમાં મજા છે. એ ખાવતી વખતે બે ચાલતું હોય ને, એક થાય કે ના ઉણદરી કરી છે, ને બીજું કહેશે આવા સરસ મગની દાળનો શીરો બહુ ભાવે, ભજીયા મજા આવે, તો ઠોકાઈ જાય વધારે. એક એક મન કહેતું હોય કે વધારે ખાવું છે, ત્યારે જ્ઞાન કહેતું હોય નથી ખાવું, બોલો બે જુદા પડી જાય છે. પણ આ જુદામાં એક ફાયદો છે કે સાચું જ્ઞાન મળવાથી મોક્ષ માર્ગમાં આગળ વધે છે. અને જગતના લોકોને એ દ્વિધા ઊભી થાય અને એમાં
અજ્ઞાનતામાં બે વ્યૂ પોઈન્ટ હોય છે, એક ચોરી કરવી છે એ આજનો વ્યૂ પોઈન્ટ હોય, કરતોય હોય, અને બીજો વ્યૂ પોઈન્ટ હોય કે ના ચોરી કરવું ખોટું છે, એટલે એને ઘર્ષણ ઊભું થાય. પછી જે સ્ટ્રોંગ હોય કે ના ચોરી ના જ કરવી જોઈએ, એ જીતી જાય. અને એમ કરતાં કરતાં અવતાર બદલાતા જાય, ડેવલપમેન્ટ થતું જાય. આપણે તો છેલ્લું જ્ઞાન મળી ગયું છે કે ના હું શુદ્ધાત્મા જ છું, વ્યવસ્થિત કરતા ફાઇલ, એટલે નવા મત ઊભા થવાના નહીં, અને ડિસ્ચાર્જ મતો છે એ સંભાવે નિકાલ કરીને છૂટી જવાનો. એટલે જ્યાં જ્યાં અથડામણ થતી હોય ને એનું કારણ આપણે સમજી જવાનું, કંઈક મત પકડ્યો છે આપણે, આપણે મત છોડતા જઈશું તો અથડામણ ટળતી જશે, એડજસ્ટ એવરીવેર થવાતું જશે. આ બધાને સમજાય છે કે? સામાયિકની વાત છે, લઈ લઈશું. થોડા પ્રશ્ન લઈએ. રાજુ જોશી પાલનપુર, જ્યોત્સના પટેલ તળાળા, ગીર કેશુભાઈ પટેલ રાજકોટ. બોલો. જય સચિદાનંદ ભાઈ. આ મતભેદ પડી જાય છે તે શું આપણામાં એવી આગ્રહની ગાંઠ હોય છે કે શું હોય છે? એ આપણો વ્યૂ પોઈન્ટ હોય છે. વ્યૂ પોઈન્ટને સાચો માને છે કે ભાઈ હું અનુભવી, હું મોટો, હું જૂનો મહાત્મા, મને ખબર, દાદા વખતે આવું કરતા હતા, તમે લોકો નવા મહાત્મા, તમને ન ખબર પડે, આમ કરવું જ જોઈએ. આવ્યું એટલે પછી હું જૂનો, અનુભવી, હું મોટો, એ અહંકાર આવી જાય છે, અને મને દેખાય સત્ય. હવે આપણા જમાનામાં જાતે વાસણ ને ઝાડું પોતા બધા કરતા હોય, અત્યારે જમાનામાં માણસો મળે, મશીનો હોય કપડાં ધોવાના, પાણી ઘરમાં આવતા પહેલાં કૂવાથી લઈ આવતા હતા, એ જમાનો બદલાયો તો પછી એડજસ્ટમેન્ટ ના બદલવું જોઈએ? તો કે ના, અમે જે આવું કરતા હતા, હાથે કરતા હતા કપડાં વાસણ, તમારે હાથે જ કરવું પડે. અમે માણસો માણસો નહોતા રાખતા, તમારે ના રખાય. અમે મશીનમાં નહોતા ધોતા, હાથે રોજ ધોકા મારીને કપડાં ધોતા, તમારે એવું જ ધોવું પડે. અરે માજી હવે એ જમાનો ગયો 50 વર્ષ પહેલાંનો, પણ માજી માને જ નહીં ને, હું મોટી કે તું મોટી, હું સાસુ કહેવાઉ. આ બહુ આ માથાની ફરેલી કહેવાય, મારું માનતી નથી, કાઢી મૂકવી પડશે કે છે, બાપને ઘેર મોકલી દઈશું. હવે આ નડે છે, આ અહમ સાસુપણાનો. એટલે આ મતભેદ કેમ પાડ્યો? તો કે પોતે તમારી પાસે અનુભવ છે, તમારી પાસે છે જ ને, એનો વ્યૂ પોઈન્ટ જાણો તો ખરા. મોડર્ન ટેકનોલોજી હશે, અત્યારે તો અમે નવા યંગસ્ટરને તો બહુ ઇન્વોલ્વ કરીએ, તને શું લાગે છે શું કરવું જોઈએ? બોલો. આપણે 1 કલાક મહેનત કરીએ, એ 10 મિનિટમાં સોલ્યુશન લાવી નાખે, એ પાસે મોડર્ન ટેકનોલોજી છે, પણ એને સ્કોપ આપીએ તો ને. બોલો, બધું પતાવીએ ને પાછું 10 મિનિટમાં સોલ્યુશન લાવી નાખે, બીજા 5-10 કામ બીજા પતાવી શકે, ત્યારે આપણે કલાકમાં માંડ માંડ એક પૂરું કરીએ ને, કે છે અમે આ રીતે જ કરતા હતા. પહેલાંની ટેલિફોન ડાયરી હતી ને આપણે, ત્યાં એ નામ લખે, ટેલિફોન લખે, હવે તો કોમ્પ્યુટરમાં એનો ફોન આવ્યો ને એટલે સેવ કરી નાખવાનો, દબાવો એટલે મોબાઈલમાં સેવ થઈ ગયો. હવે આજની ટેકનોલોજી વાપરવી પડે કે ના વાપરવી પડે? એટલે આ ભૂલ અહીંયા થાય છે. નવા વડીલો પોતાનો વ્યૂ પોઈન્ટ છોડતા નથી, અને જુવાનિયા સાથે પછી ઘર્ષણ ઊભું થાય છે. હવે એમણે જે જોયેલું દીવા બત્તીની લાઇટોમાં, વહેલું જમી લેવું પડે, મમ્મી નહીં ફાવે મને, હું મોડો જમીશ, રાત્રે મોડે સુધી કામ કરવું, એ લોકોને વહેલા સુઈને વહેલા 4 વાગે ઉઠીને આગળ પાછા થતા હોય, તો શાંતિથી ઉભા દો ને કહે છે. હવે બેના વ્યૂ પોઈન્ટ ડિફરન્સ થાય છે. દાદા દીપકભાઈ, દાદા જે પરી ગયા એમ આપણે અત્યારે ફરવા જઈએ ને તો આપણે પકડાઈ જઈએ. શું કરવા? દાદા જે ફર્યા હતા ને, હા હા, જે હીરાબાને જે વાત કરી અને ફરી ગયા ને, આપણે એમ ફરવા જઈએ ને તો આજના લોકો ખૂબ બુદ્ધિશાળી. હા, એ ગમે તો હોય, તમારો દાદાનું ઇન્ટેન્શન શું હતું? મારે મતભેદ પડવા દેવો નથી અને મારી ભૂલ ભાંગવી છે. આ બે કાયદા એમણે પકડી રાખેલા કે મારે મતભેદ પડવા દેવો નથી, હવે મારી ભૂલ ભાંગવી છે. અને વારણ એટલે શું? એકદમ સ્મૂથલી વાળી લીધેલું હોય. હા હા, આપણે કહીએ ને, પેલી કે સાહેબ 14 છે, આપણે કે નહીં પૂનમ છે, હા હા તારી વાત સાચી, અમે રોજ તારું સાચું પડતું હોય છે ને, હા 14 છે જા, એવું કહીએ ચાલે? એટલે પકડે જ ને કે તમે 6 જ મૂરખ પહેલેથી કહે છે. હું તો હું સાચી જાઉં છું, પૂછી જાઉં બધાને, તે ઘરમાં 6 જણા પેલા 4 બાપલા બેબલી હોય ને, મમ્મી હંમેશા સાચી હોય છે, પપ્પા તમે છોડી દો કે છે, એવું થાય છે અમારે. એટલે સમજી જ લેવાનું કે ભાઈ આપણે એ કે ને શું બનાવશું,
તો તમને શું ભાવે છે, બાળકોને શું ભાવે એ બનાવો ઘરમાં. આપણે બોલવું જ નહીં, મત આપીએ પછી ભેદ પડે ને, અને ખોટા જ પડવાના, કારણ આપણું ઓડ મેનુ હોય. હમણાં બટાકા વડાવવાનો તો કે અત્યારે બનતા હશે વળી, તો ભજીયા બનો તો કે લોટ જ બરોબર નથી, તો કે ભાઈ તમે હવે આપણે આપણે પાંચ આઈટમ યાદ આવતી હોય અને એમની તૈયારીમાં જુદું હોય બધું, એટલે આપણે ડાયા થઈને તમે તમે જે બનાવો ને એ મને બહુ ભાવે. પૂરું થઈ ગયું. જ્યોત્સના પટેલ, કેશુભાઈ પટેલ. જય સચ્ચિદાનંદ. બોલો. વારણ વિશે શું દાદા કહેવા માંગે છે? વારણ એટલે આ જ, વાળી લેવાનું. વાળી લેવાનું, એમાં પાંચ આજ્ઞા ગોઠવવી પડે. પાંચ આજ્ઞા એ તો એ જુદી વસ્તુ છે, એ તો મોક્ષ માટે છે, તો વ્યવહારનું સોલ્યુશન મતભેદનું. હા, એટલે અગાઉ જ મૂકવાનું, વળી જવાનું. તમારે થાય ને કે હા મહારાજે 50 જણાની રસોઈ બનાવવા બોલાવ્યો હોય મહારાજને, અને બરોબર ના બનાવતો, એટલે આપણને અકડામણ થાય કે આને વઢવો પડશે, આ ઠેકાણા વગરમાં કાઢી મૂકવો પડશે. દાળ દજાડી દીધી, ધ્યાન નથી રાખતો, શાક કાચું રાખ્યું, તો એકદમ એને વઢવો છે એવું અંદર થાય ને. હવે જો વઢો ને તો પેલો માણસ પછી બાકીનું કામ બાકી રાખીને પૂરું કરે કે વહેલો જતો રહે? જતો જ રહે ને. તો પછી 50 જણાની રસોઈ આપણે બનાવવી પડે કે નવો મહારાજ મળે થોડી વારમાં? ના ના, બનાવવી પડે. તો આપણે શું કરવું પડે? એટલે અગાઉ વાળી લેવાનું પહેલેથી, કે ભાઈ વઢવો છે એના સમજાવીને વાત કરવી છે. અને ખરેખર તો દાદાનો કાયદો શું છે? બગડ્યું ત્યાંથી સુધારો, અટક્યું ત્યાંથી વધારો. એટલે પહેલાં પૂછાય ભાઈ આ દાળ દાચી શું કરી શકાય? આ માજી બીજું તપેલું લાવો, આ તરત બદલી નાખીએ આપણે, સોલ્યુશન લાવો, કકડાટ ના કરશો, ભૂલ ના કરશો. લગાવ જ કરી લેવાનું. એટલે અંદર જે થયું ને હું એને વઢું, કાઢી મૂકું, ત્યાં વારણ મૂક્યું, પ્રેમથી વાત કરવી છે, સોલ્યુશન લાવવું છે, મતભેદ પાડવો નથી. એ જતો રહેશે તો હાવ બગડશે બધું. નહીં, કામવાળાને કેટલા હાચવો છો, ધણી કરતા વધારે. જતો રહે ને તો આ તો ક્યાં જવાનો છે, માથે લમડે લખેલો, આ જતા રહે તો ક્યાંથી મળશે મને દવા? પૂજ્યશ્રી અમારા તાલાળામાં સત્સંગ વધારે વધે એવી શક્તિ. એ બરોબર. જય સચિદાન. વધુબેન પ્રજાપતિ કલોલ. જય સચિદાનંદ. કેશુભાઈ પટેલ. બોલો. પૂજ્યશ્રી, મતભેદ અને મનભેદમાં શું તફાવત? મતભેદ ઉભો થાય ને એટલે પછી મતનો આપણે પકડ્યું હોય એટલે પછી એમના મતે એ પકડે, એટલે ખેંચા ખેંચી શરૂ થાય ને, એટલે મન ભેદ પડતું જાય. નહીં, આ પતિ પત્ની કેવા પ્રેમથી પરણે છે ને. પેલા મારું હા લગ્ન છે 27 તારીખે, આવજો હા કાકા, બધાને આમંત્રણ આપતા હોય 2 જણા. લગ્ન થાય ને પછી થોડા દાડામાં પછી જુદું પડે. પેલી કહેશે મને ફરવા જવું છે, તો કે નહીં ફરવાનું શું, મારે ધંધા છે, હમણાં ટાઈમ નથી મારે, બસ તમે નવરાત નથી પડતા, દિવાળીના 4 દાડ, તો કે દિવાળી એમ સૌથી વધારે બીઝી હોવું, મને નહીં ટાઈમ મળે. કરતાં કરતાં પછી જુદું પડે. આપણે હોટલમાં ખાવા જવું છે, તો કે હોટલમાં શું ખાવું, ખોટા ખર્ચા શી કરવાની જરૂર છે, ઘરમાં સરસ રાંધવાનું કહે છે, એ થોડું થોડું કચકચ ચાલી ફરીએ. તમારે ન થાય, તમે તો અનુભવી માણસ, હું તો બધાની વાત કરું છું. નવી પરણેલી એને થાય ને મારી સાથે ટાઈમ આપે, ફરવા આવે, થોડુંક વાતો કરે, માનું સાંભળે, માવડ્યો છે, મારું તો સાંભળતો જ નથી. પછી કરતાં કરતાં પછી મત મતભેદ પડે, પછી મતભેદમાંથી પછી એકબીજાની ભૂલો દેખાતી થાય, પછી મનભેદ પડે, પછી ડાયવર્સ લઈ લે. એટલે મનભેદ થાય ને એટલે પછી કે આ માણસ એક મિનિટ ના રહેવાય, મારી જિંદગીમાં જોઈએ જ નહીં, હું થાકી ગઈ છું આ માણસથી, એ સુધારવાનો જ નથી. એટલે પછી મનભેદ પડી ગયો, પછી ડિવોર્સ થઈ જાય. અને તનભેદ થડે, તનભેદ થાય ને એટલે ઠાઠડી મમકી આવે પછી એને. અને બીજું, વ્યવસ્થિતની આજ્ઞા હાજર રહે તો મતભેદ ઉડી જાય? હા, એ વ્યવસ્થિત તો પહેલેથી આવવું રહેવું જોઈએ. હીરાભાઈ પૂછ્યું શું આપવું જોઈએ, તમને શું લાગે શું આપવાની જરૂર છે, તો કે આટલું આટલું કરવાનું, તો ઓકે વ્યવસ્થિત છે. એનું ધાર્યું કરે છે ને, ખોટા ખર્ચા કરે છે ને, ડખા બુદ્ધિના હોય જ નહીં. એટલે વ્યવસ્થિતનું જ્ઞાન, પણ વ્યવસ્થિતનું જ્ઞાન થોડું આગળનું છે, આ એનાથી નીચેની એડજસ્ટમેન્ટ છે. આ મતભેદ એટલે શું કે સામા જોડે આપણે જુદાઈ નથી પાડવી, અને પછી જુદાઈમાં બન્યું તે ન્યાય, એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો, ભોગવી તેની, એ નાના વાક્યો વાપરીને પહેલાં એડજસ્ટમેન્ટ લો. પેલું તો અલ્ટિમેટ છે સૂત્ર, પાંચ આજ્ઞા તો અલ્ટિમેટ વાત છે. જય સચિદાનંદ. મધુબેન વિરમભાઈ જુનાગઢ. સચિદાનંદ,
બોલો. મોક્ષ માર્ગમાં ભેદ કઈ રીતે બાધકરૂપ થાય છે? કોઈના નહીં, ચોરને ખોટો કયો એટલે એના જ્ઞાનને ખોટું કહ્યું, એટલે એના આત્માને ખોટો કયો, અને એના આત્માને ખોટો કયો એટલે આપણા આત્મા જોડે ભેદ પડી ગયો, એટલે આપણો મોક્ષ ના થાય. દાદા કહે છે ને, કોઈના મનથી જુદાઈ પડી એ કેવળ જ્ઞાનથી જુદાઈ પાડશે અને મોક્ષે જતા રોકશે. કારણ એને વ્યૂ પોઈન્ટ છે. એ વ્યૂ પોઈન્ટ એટલે શું છે કે દેખાય છે અને પછી સંયો થાય છે કે આ કરવા માંગતો નથી. એ સંયો થાય છે એટલે બીજે બહુ પછી એવું જ્ઞાન પ્રગટ થતું જાય, એ વર્તન આવીને પૂરે. પણ વર્તન એ પ્રકૃતિમાં આવે છે અને પોતે એ માને છે કે હું ચોર છું. હવે એ ચોરી કરનારો માણસ 5,000 ચોરી કરે અને પછી એ મંદિર પાસે ગરીબોને 5-5, 10-10 રૂપિયા બધાને આપતો હોય તો લોકો એને દાનેશ્વરી કહે કે ના કહે? તો આ ચોર છે કે દાનેશ્વરી? તો કે લે છે ત્યારે ચોર કહેવાય, આપે છે ત્યારે દાનેશ્વરી કહેવાય. અને આપવું ને લેવું બે પૂતગલની ક્રિયાઓ છે. આત્મા ખોટો વગો આવી જાય છે વચ્ચે, ફક્ત વ્યૂ પોઈન્ટ જ આવ્યો છે. એટલે આપણે સમજવું જોઈએ કે એને દેખાય છે એવું જ્ઞાન છે, પણ જ્ઞાન ચોર નથી. ચોરીનું જ્ઞાન છે અને ચોરીનું વર્તન આવે છે. ચોરીની બિલીફ, ચોરીનું જ્ઞાન અને ચોરીનું વર્તન, અને એ બિલીફ અને જ્ઞાનથી ઉપર આત્મા છે, શુદ્ધ આત્મા છે, એ આપણને દેખાવું જોઈએ. તો આ જુદું પડવાથી દોષિત જોઈએ છે અને દોષિત જોવાથી આપણો મોક્ષ બગડે છે. પછી બીજો પ્રશ્ન, ચીકણી ફાઇલો વચ્ચે મતભેદ પડેલો કારણ અને તેના નિવારણ માટે શું ઉપાય લેવા? એટલે અત્યારે તો હવે થઈ પડી ગયા પછી તો શું કરો? પ્રતિકપણ કરો અને નક્કી રાખો કે મારે મતભેદ પડવા દેવો નથી. અને કંઈક એ જ્યારે કોક દાડો નહીં, આ વહુ અને સાસુ, આ તો દાખલો લઈએ, હા, તમે વહુ થયેલા છો કે સાસુ થયેલા છો? વહુએ થયેલા અને સાસુ થયેલા ને. તો સાસુ તરીકે તમે હો તો ઘરમાં છે ને આમ કબાટમાં મૂકવું જોઈએ ને કપડાને આમ ગોઠવવા જોઈએ ને વાસણો આમ કરવા જોઈએ ને માણસો કામવાળાને રાખવાની જરૂર નથી, આપણે જાતે પતાવવાનું બધું કરતા હોય. અને પછી વહુ બિચારી ચુમાઈને કર્યા જ કરતી હોય બિચારી, છોકરાને આમ નહીં ખવડાવવાનું, આમ જ રાખવાના, તારે આમ નહીં કરવાનું, આમ કરવાનું, વહેલા ઉઠીને આવવાનું, સવારે ચા પાણી બનાવવાના, એ રોજ બધી કકડત કરતા હોય. હવે ઘરમાં આપણે પૈસા હોય, એક માણસ રાખીએ ને તોય પોસાતો હોય, બોલો, કામવાળી રાખીએ ને તો કે નહીં આપણે જાતે જ ઘસવાના. હવે બોલો આ કચકચ ચાલતી હોય તો મતભેદ પડે ને, પેલી કામ વહુ પછી નવી નવી હોય, પછી બીજી વહુ આવે, બે છોકરા હોય એટલે, પછી ત્રીજી વહુ આવે, 3 છોકરા આવે, તો પછી એ બધી ભેગી થઈને થાય ને કે આ સાસુની સત્તાને તોડો. પછી કે આ નવી વહુઓ માથાની ફરેલી છે, એની માનું સાંભળે છે, એ બધી એક થઈને મારે તોડવા ફરે છે, હું જોઉં છું કોણ મારું ચલણ છોડી છે જ નહીં, પછી હુસાતુસી થાય ખરી ઘરમાં. દીપકભાઈ, વહુ જોડે નથી થતું પણ ફાઇલ નંબર 3 છોકરા જોડે બહુ થાય છે મતભેદનું. સારું, ભાગ્યશાળી તમે, વહુ તો તમારા પક્ષમાં છે ને બધી. હા, એક જ છે વહુ તો અમારા પક્ષમાં, પણ અમને બે જન છે સાસુ અમને છે ને, જો મજા આવી જાય, મારા પક્ષમાં છે મજા આવી જાય, એજ મકાન છે ને. છોકરાને બધું ઘરમાં કે આમ કરવાનું આમ કરવાનું, તમારે આવી રીતે રહેવાનું, તમારે સારું પહેરવાનું, સારું ખાવાનું, આ બધું છોકરા વચ્ચે બહુ મતભેદ પડે છે. હવે નાની અને બે ફાઇલો છે તો ઘરમાં ગંદુ કરે કામ કરે તો કે તમે કરતા નથી, તમે શું કરો છો, આમ કરો છો, આ જગ્યાએ આ વસ્તુ હોવી જ જોઈએ કે અહીંયાથી હટવી ના જોઈએ કે, બસ એ છોકરા વચ્ચે જ વધારે મતભેદ પડે છે. ઘણું કરીને અમે પાડતા નથી, કંઈક કરી નાખીએ કે એ આવશે તો વહુએ બિચારી સમજે કે હમણાં આવશે ને તો મમ્મી બોલશે કે, તો ઘણું કરી નાખીએ તોય છોકરો આવે તો આ કકરાટ ચાલુ જ હોય. અને જે દિવસે રવિવાર હોય રજાનો દિવસ, ત્યારે તો તમે જોયો તો આખો દિવસ કકરાટ. તો અમે બે સાસુ બહુ કહીએ કે અમને તો રજા ના આવતી હોય તો સારું, મતભેદ થયા બધા, હા, તો આવી છે તે વારી લઈએ કે હા અમે કરી નાખીએ છીએ, તું શાંતિથી બેસ, તું આમ ના કરીશ, બસ એને આવું ખાવું રોજ, જે તમે બે જણ થઈને પંજાબી કરો ને અમે ખાઈએ કે, બસ એને આ જ છે, બીજું કંઈ એને ભાવતું નથી. એટલે હવે એ સત્સંગમાં આવે છે કે ભાઈ ના, જ્ઞાન લીધું છે એમ તો બધી રીતે બધું આપણે અહીંયા મૂકવા આવે લેવા આવે, ના પણ આપણે એડજસ્ટમેન્ટ કર્યા કરવાનું ધીમે ધીમે ઉકેલ. પણ એને આ ઘરનું જ વધારે છે, એ નામ જો ને પ્રકૃતિ છે ને દરેકની, ધણી જોર કરતા હોય ને તો છોકરા જોર કરતા હોય ને તો વહુ જોર કરતી હોય ને તો સાસુ જોર કરતી. વહુ કહે કે મમ્મી તમે આવા આવા પ્રશ્નો પૂછજો જ કે દીપકભાઈ, એનું શું નિવારણ આવે છે? આપણે સમજવાનું
જો મારી પાસે પૂછું ને તો છેલ્લું સોલ્યુશન આપણા મોથી પૈણ્યા હતા ને, કોનો દોષ કાઢો? માટે હવે આવતા ભાવની તૈયારી કરો કે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવું છે અને આ ભાવનો હિસાબ પૂરો કરીને આવતો ભાવ મોક્ષે જતા સુધી તપ કરો, સમજી લેવાનું કે આની પ્રકૃતિ છે. શુદ્ધાત્માને પ્રાર્થના કરો કે હે શુદ્ધાત્મા ભગવાન, ભાઈને શાંતિ થાય, કૃપા કરો, એમને સમાધાન રહે રીતે વ્યવહાર કરવાની શક્તિ આપો, અને જેટલું થાય એટલું કરવું, પણ દોષિત નહીં જોવાના. અને તમારે કહે ને કે મધુબેન પાસે કરાવ, મધુબેન ફાઇલનો નિકાલ કરો, આપણે બંધાયા છીએ, ફસાયા છીએ, કરાર છે પૂરા કરો અને નવા કરાર બગડવા ના દેશો. હવે આ નહીં તો થાય, આવા છોકરા કરતા રજા ઓછી લેતો એવો છોકરો હારો, તે આવતી બહુ ધણી એવા મળે ને છોકરા એવા મળે. એમ કહે છે મારા છોકરાને એક દાડો રજા નથી મળતી બિચારાને, ને એવો મળશે પછી ફાવશે? અરે નવું ચિતરવું જ નથી, આ બધી ભૂલો ક્યાં થાય છે? આ ધણી કકડાટ કરે ને તો કે શાંત સ્વભાવનો છે, પછી પેલો ઠંડો વધારે ભેગો થાય ને, હા બબુચક જેવો બોલતો જ નથી કે છે. એટલે આ સંસારની વિટમણા આ છે, એટલે આત્મા પ્રાપ્ત કરવા જેવો છે ને બ્રહ્મચર્ય પ્રાપ્ત કરવા જેવો છે. આવું કરે ત્યારે એના પ્રતિક્રમણ ઘણા જ કરીએ કે કઈ એને શાંતિ થાય કે કઈ ઘરમાં ના બોલે, એડજસ્ટમેન્ટ કર્યા કરવાનું શું થાય, અને તપ કરવાનું કે મેં મોહ કર્યા તેથી મને મારા મોહથી હું ફસાઈ છું, કોઈનો દોષ નથી, એ સમજી જ રાખવાનું અંદર. આ મોહ માટે તો પહેલા ઘણા જે ભાવેથી આટા વીતેલા મારા છે મારા છે, તો અત્યારે એ મોહ તોડવા કે ન હોય મારા, ન હોય મારા, ઘણું તોડવા માંગે. ના એ શુદ્ધાત્મા ને હું શુદ્ધાત્મા, એ દીકરો ન હોય હું માં ન હોય એ શુદ્ધાત્મા ને હું. તો હજી ક્યાં જાગૃતિ ખૂટે છે બોલો? હજી ધીમે ધીમે, બહુ બહુ ઉકેલી નહીં નાખવાનું, ગયા પછી આખા ઉકેલી નાખવાના, અત્યારે થોડા થોડા ઉકેલવાના, શું એ તો પછી મુશ્કેલી પડે. વિરમભાઈ જુનાગઢ, મનીષા પોરબંદર. હેલો, જય શ્રી, જય સચિદાનંદ. અમારે આપણે મોટે ભાગે આપણે ફાઇલ નંબર 1 અને 2 વચ્ચે વધારે મતભેદ થતો હોય છે. આપણો મત જોરદાર છે કે એમનો મત જોરદાર? મારો મત જોરદાર છે. મમ્મીના બાબા જેવી વાત થઈ, આગ્રહ વધારે થઈ જાય છે અમુક ધાર્મિક બાબતમાં. એમ કે આપણે પહેલેથી એવું વલણ હોય કે દાન પુણ્ય વધારે કરવું જોઈએ, ત્યારે ઘરના ફાઇલ કે બહુ વધારે દાન કરવાથી ઓલું ઘરમાં પછી ઓલું થઈ જાય, શોર્ટેજ પડશે. હા, પછી મારે પાછલી જિંદગીમાં શું, તમે જતા રહો તો મારું શું થાય? હા, ઘણા બધા વિચાર આવે ને પછી. આપણે ભાઈઓને કે આપણા નજીકના સગાઓને બહુ મદદ કરતા હોય એવી આપણી ભાવના હોય પહેલેથી, પણ એમાંય પણ જો વધારે થઈ જાય તો પછી ફાઇલને અરે મતભેદ ઊભો થઈ જાય છે. હા, એટલે બધું એમનો વ્યવહારિક હોય ને, આપણે બેલેન્સ રાખવું કે તમને શું લાગે છે, ધીમે ધીમે ઉકેલ લાવો, ઘરનો ચલાવવાનો આ છે તે છે. બરોબર છે ને, આપણે બહુ સરપ્લસ છે, લગભગ 1.5 કરોડ છે આપણી પાસે. ના ના, તિજોરી ખાલી જ ને, તો પછી એ બૂમ પાડે તો ખોટું નહીં કે, એટલે એડજસ્ટમેન્ટ કરવું પડે કે ભાઈ પ્રમાણસર રાખો બધું. જય સચિદાનંદ.